नमस्कार, दमदार खबर साथे हूं छु किरण। नजर करे तो पूर्ण समाचार पर। सीधा समाचार सूरत थी। सूरत शहर बाद धोधमार वरसाद खाबक्यो। वरसाद ने पगले ठेर ठेर पानी भराया। मोटा बराचा विस्तार बा घूटर सभा पानी भरा तो मोटा बराचा तड़ाव पासे पानी भराया। रोड पर पानी भराता ज वाहन चालको परेशान। पानी भरावाना कारणे अनेक वाहनों बंद पड़िया। सूरत में अत्यारे वरसाद नी स्थिति। रोड पर पानी भराता वाहन चालको परेशान। जनजीवन प्रभावित थयु। ठेर ठेर पानी भराई जवाथी नीचाणवाड़ा विस्तारों में पण पानी भराई जवाथी लोको हालाकी भोगवी रह्या छे। घूटर सभा पानी भरावाथी वाहन चालको परेशान। मोटा बराचा विस्तार दृश्य आप जोई रह्या छो। घूटर सभा पानी भराती मोटा बराचा तड़ाव पासे पानी भराया छे। रोड पर पानी भराता वाहन चालको परेशान छे। घूटर सभा पानी भराता वाहन चालको परेशान थया। ट्राफिक जामना दृश्य सर्जाया। सूरत में वरसादी माहौल जोवा मळी रह्यो छे। राज्यमां अत्यारे ठेर ठेर वरसाद जोवा मळी रह्यो छे। दरेक जिल्लाओमां क्यांक वधु तो क्यांक ओछो वरसाद छे। दक्षिण गुजरातमां आगाही अंतर्गत अत्यारे वरसाद पड़ी रह्यो छे। वात करी सूरतनी, ज्यां सूरत शहेरमां पण धोधमार वरसाद छे। धोधमार वरसादथी ठेर ठेर पाणी भराया छे। मोटा वराછાના દ્રશ્યો છે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો પરેશાન થયા છે। વરસાદના અંતિમ રાઉન્ડમાં કમોસમી વરસાદે ખેડૂતોની સ્થિતિ બગાડી છે તો વાહન ચાલકો પણ પરેશાન થયા છે। મોટા વરાછા વિસ્તારના ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી રોડ પર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને વાહન દોરીને લઈ જવાની નોબત આવે છે। હાલ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। खास करीने जे विस्तारोमां पाणी भराई रह्या छे ते पाणी भरावानी स्थिति पण अत्यारे यथावत छे। सूरत शहेरमां धोधमार वरसाद खाबक्यो। वरसादने पगले ठेर ठेर पाणी भराया तो सूरतमां अत्यारे दरेक विस्तारमां पाणी भरावानी स्थिति यथावत छे। ઘૂંટણસમા पाणी भराई जवाथी अवर जवर बाता वाहनोने पण भारे हालाकी भोगवानो वारो आव्यो छे। आ मुद्दे वधु विगत आपवा દિવેશ પરમાર જોડાઈ ચૂક્યા છે। દિવેશ, અત્યારે સુરતમાં જે વરસાદ કહેર બોલાવી રહ્યો છે આ સાથે જ ઘૂંટણસમા પાણી ભરાયા, કયા વિસ્તાર બાકી તો વરસાદ ખાબક્યો, હાલ શું સ્થિતિ? જે પ્રકારે સુરતમાં વહેલી સવારથી વાતાવરણ અહેસાસ સાથે ધોધમાર વરસાદ શેટ કર્યો હતો અને ધોધમાર વરસાદ પડતાની સાથે શહેરના અનેક જે વિસ્તારો છે, ખાસ કરીને કતારગામ, મોટા વરાછા, અમરોલી આ વિસ્તારો જે છે ત્યાં વધુ વરસાદ પડ્યો હતો, ત્યાં વરસાદી પાણી છે તે ભરાઈ ગયા હતા। તેના કારણે વહેલી સવારે કામ અર્થે જતા લોકો છે તે આ પાણીમાં અટવાયા હતા અને વાહનો છે તે બંધ પડી ગયા હતા। જે પ્રકારે વરસાદ જે છે તે હવે જતા જતા પણ ધમાકેદાર એની જામી રહ્યો છે અને તે પ્રકારના દ્રશ્યો છે તે સુરતમાં સર્જાયા હતા। વહેલી સવારથી ધમાકેદાર વરસાદ સાથે જે પ્રકારે કહી શકાય કે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા અને વહેલી સવારે સામર્થ્ય જનારા લોકો છે તેમાં ખૂબ જ અટવાયા હતા અને કોઈ પરેશાનીનો સામનો કરવાનો જી। દિવેશ, હાલ વરસાદને કારણે કયા પાકને બધું નુકસાન દેખાઈ રહ્યું છે? કારણ કે ખેડૂતો પણ ચિંતામાં છે। ડાંગર મગફળી સહિતના જે વિસ્તારો છે, આ જે ડાંગર મગફળી સહિતના વિસ્તારોમાં ખૂબ જ વાવવામાં આવતા હોય છે ને, ખાસ કરીને તેના કારણે જે પ્રકારે આ જે વરસાદ સતત પડી રહ્યો છે તેના કારણે અનેક વિસ્તારો જે છે કે જ્યાં ઘઉં સહિતની જે પાકો છે તે પાકો અત્યારે તૈયાર થઈ ચુક્યા છે અને તૈયાર પાકો પર આપણે ત્યારે વરસાદ થઈ ચુક્યો છે, ખેડૂતો જે છે તેને પાયમાલ થવાનો વારો આવી રહ્યો છે। કારણ કે એકંદરે જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે, વરસાદ પડતાની સાથે જે પ્રકારે ઉભો પાક છે તે પણ ક્યાંય ને ક્યાંય જેના નુકસાની થઈ રહી છે, તો અમુક જગ્યા જે એવી છે કે જ્યાં પાક છે તે કપાઈ ચુક્યો છે અને તેનામાં પણ ખૂબ જ જે કઈ શકાય નુકસાન થવાની જે શક્યતાવાળી છે જી। દિવેશ, હાલ અત્યારે સુરત નું વાતાવરણ કઈ રીતનું છે? વાદળછાયું વાતાવરણ છે કે અત્યારે પણ હાલ વરસાદ ચાલી રહ્યો છે? હાલ જે પ્રકારે વહેલી સવારથી વાતાવરણ ફરતો આવ્યો છે તે મુજબ અત્યારે પણ જે પ્રકારે વાતાવરણ છે તે વાદળછાયું જોવા મળી રહ્યું છે અને શેર જે પ્રકારે હજુ પણ ધીમી ધારે ક્યાંય ને ક્યાંય અલગ અલગ વિસ્તારો છે જ્યાં વરસાદ છે તે પડી રહ્યો છે, એટલે એકંદરે કહી શકાય છે જે પ્રકારે ચોમાસું જતા જતા પણ રેંગ બતાવી રહ્યું છે અને ધોધમાર જે વરસાદ છે તે વરસી રહ્યો છે, તેના કારણે શહેરના અનેક વિસ્તારો છે કે જ્યાં પ્રભાવિત થયા હતા અને પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા જી। દિવેશ, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર। તો રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન, વરાછા વિસ્તારના દ્રશ્યો છે, ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે,
વરસાદના અંતિમ રાઉન્ડમાં પણ સુરતે કહેર સુરતમાં વરસાદે કહેર મચાવી છે।